તો ચલો આજનું આપણે સેશન હવે થોડું સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો આપણા જે મહારાજ સાહેબ છે આચાર્યજી અને આપણા ગચ્છાધિપતિ ગુણસાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબને પણ મારા પ્રણામ, અને આચાર્ય ગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબને પણ મારા પ્રણામ હોજો, અને કલા પ્રભવ મહારાજ સાહેબને પણ, અને આદિ આચાર્ય મહારાજ સાહેબને મારા પ્રણામ હોજો. બધા સાધુ સાધ્વી ભગવંતોને પણ મારા ભાવ 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 કરીને વંદના. આજનું અને ઓબ્વિયસલી મારા બધા વ્યુઅર્સને પણ મારું પ્રણામ અને થેન્ક યુ અને લવ, ખૂબ ખૂબ લવ. તો હવે સ્ટાર્ટ કરીએ. મને આશા છે કે તમારું જે આપણું જે કાલનું જે સેશન હતું, લેક્ચર હતું, ને 2 દિવસથી આપણે જે લઈ રહ્યા છે એમાંથી તમને કંઈક તો આચરણ તમે કર્યું હશે. એટલે કમસે કમ તમે ચોવિયા સ્ટાર્ટ કર્યું હશે, ગરમ પાણીનું વપરાશ સ્ટાર્ટ કર્યું હશે, અને કાલનું જે આપણું જે મેજર ટોપિક હતું કે જે પ્રૂવ થયું જેનાથી કે જૈનિઝમ ઇઝ સાયન્સ અને સાયન્સ જૈનિઝમ છે, એનાથી તમારે ગર્વ અનુભવ થતું હશે કે આપણે જૈન ધર્મમાં આપણો જન્મ થયો છે. તો તમારા અંતરમાં જે ભાવના હશે, જે ભાવના આવતી હશે કે હું કેટલું ઉચ્ચ ગતિનું જીવ છું કે મને જૈન ધર્મ મળ્યો છે, અને હવે એમાં જ જૈન ધર્મમાં તમે એમ ઊંડા ઉતરીને તમારું આ જન્મ સફળ થાય એના માટે કાંઈક નાનો પ્રયાસ તમે આ 2 દિવસમાં શરૂ કર્યું હશે એવી મારી વિચારણા છે, ધારણા છે, અને ઉમ્મીદ છે કે આ થોડુંક તો તમે કંઈક આચરણમાં લાવ્યું હોય અને હશે. તો ચલો હવે આજનું જે ટોપિક છે એ બહુ જ પ્રેક્ટિકલ અને બહુ જ સિમ્પલ છે અને બહુ જ લોજિકલ છે, અને આઈ એમ શ્યોર કે આ જે લેક્ચર છે આજે એ લેક્ચરની જેમ ભાષણ નથી, બટ ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ. તમને ઘણું જાણવા મળશે ને એકદમ સિમ્પલ રીતે. હવે આપણે એમ કહીએ છીએ કે જેવું આપણે ખાઈએ જેવો અન્ન એવો મન, એ રાઈટ છે. તો પણ આપણે શું ખાઈએ છીએ એના ઉપર આપણે કાંઈક ચેક કરીએ છીએ કે આપણે કેવું ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, કેટલી અમાઉન્ટમાં ખાઈએ છીએ, કેટલું ક્વોન્ટિટીમાં ખાઈએ છીએ, એ આપણે ક્યારે ધ્યાન આપ્યું છે આપણા ઉપર કે ના? ચલો જેટલું ભાવ્યું એટલું ખાવાનું. આપણે અત્યાર સુધી તો મારા ખ્યાલથી મેક્સિમમ લોકો કેવી રીતે ખાતા હશે, જીભના કંટ્રોલથી. એક્ઝામ્પલ કે તમારે બહુ ટેસ્ટી લાગ્યું હોય તો તમે અજી ખાશો, તમારે નહીં ગમ્યું હોય તો તમે ઓછું ખાશો. ઓકે, તમે તમારા ભૂખ ઉપર નહીં જાઓ. મને એમ જ લાગે છે કે બધા જનરલી એવું જ ખાતા હશે કે આપણા જીભ ઉપર આપણું કેટલું કંટ્રોલ રહે છે એ આપણે રાખતા નથી કંટ્રોલ, પણ ટેસ્ટ પ્રમાણે આપણે ખાઈએ છીએ. એ વાત 100% સાચી છે, મેં જોયું છે ઘણા લોકોને એવી રીતે. તો આજે આપણે કઈ નવું શીખીએ કે તમે જીભ પર કંટ્રોલ છે કે નથી એ બીજી વાત છે, પણ તમારે જીભને અને તમારા બોડીને એ વસ્તુની જરૂર છે કે નહીં આજે આપણે એ જાણશું. તો હવે જૈનિઝમમાં આવે છે, આપણા ભગવાને આપણે કીધું છે કે કયા વસ્તુ ખાવા લાયક છે, એટલે કે ભક્ષ વસ્તુ, અને કયા કયા વસ્તુ ખાવા લાયક નથી એટલે કે અભક્ષ વસ્તુ. ભગવાને તો ઓલરેડી આપણે કીધું છે કે આપણે શું ખાવું છે શું નહીં, પણ ખરેખર છે ને આપણે એનું આચરણ તો કરતા નથી, અને આપણે તો જૈન હોવા છતાં આપણને ખબર નથી કે શું ભક્ષ છે અને શું અભક્ષ છે. તો અત્યારે શોર્ટમાં મેં એમ કીધું, ભક્ષ એટલે આપણે ખાઈ શકીએ એ વસ્તુ, અને અભક્ષ એટલે આપણે ન ખાઈ શકીએ, જે આપણે કલ્પે નહીં, જે આપણે શરીરને જરૂરત નથી અથવા શરીરને હાનિકારક છે એ વસ્તુઓને અભક્ષ કહેવામાં આવે છે. હવે આપણે પહેલા જોશું કે અભક્ષ વસ્તુ કઈ કઈ હોય છે અને એ કેમ આપણા શરીરને કલ્પે નહીં એ આપણે જોશું. અભક્ષ વસ્તુ ને ફર્સ્ટ આપણે 5 ડિવિઝનમાં એને ડિવાઈડ કરીએ કે અભક્ષ વસ્તુ એટલે શું. તો આપણે એને 5 સિમ્પલ કેટેગરીમાં ડિવાઈડ કરીએ. પહેલી કેટેગરી છે ત્રસઘાત. ઓકે, ત્રસ. હવે હું તમને ત્રસઘાત ઉપર પહેલા તમને વિશેષથી સમજાવી દઈશ. ત્રસઘાત એટલે કે ત્રસકાય જીવોની જ્યારે હિંસા થતી હોય એને ત્રસકાય કહેવાય છે.
હવે ત્રસ્કાય જીવો કયા હોય છે એ તો આપણે ખબર નથી, તો હું તમને કહીશ. જે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચિન્દ્રિય, 2, 3, 4 ને 5, એ 5 ઇન્દ્રિયોના કંટ્રોલમાં જે જીવ હોય એને ત્રસ્કાય જીવ કહેવાય. એટલે બે ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધી, એટલે કે નાના છોકરાઓ માટે 2 સેન્સીસથી લઈને 5 સેન્સરી ઓર્ગન્સ સુધી જે જીવ આવે છે એને ત્રસ્કાય જીવ કહેવામાં આવે છે. હવે ત્રસ્કાય જીવમાં ખાવાથી શું થાય છે? ત્રસ્કાય જીવ ખાવાથી એટલે કે એનું આપણે માંસ ખાઈએ છીએ, બીકોઝ એ જીવને જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ, જ્યારે આપણે લઈએ, તો એ માંસ એટલે કે માંસ જેવું એનું કમ્પેરિઝન થાય છે. તો જ્યારે એ કઈ કઈ વસ્તુ છે જે ત્રસ્કાય જીવોમાં આવે છે, કે એ કઈ કઈ વસ્તુ છે જે આપણે ખાઈએ અને એનું પાપ આપણે માંસ એટલે કે નોન વેજ જેવું લાગે. આપણે નોન વેજ બધાને કહીએ છીએ ગર્વથી કે આપણે તો નોન વેજ ખાતા જ નથી, ઓકે? પણ આપણે તો એમ જોવા જોઈએ, અગર તમે ત્રસ્કાય જીવની પાલના એટલે પાલન નથી કરતા ખાવામાં, તો ઇનડિરેક્ટલી તમે પણ નોન વેજીટેરિયન જ છો, તમે પણ ખાઓ જ છો. તો આજે હું તમને બતાવીશ કે ત્રસ્કાય જીવ કયા કયા આવે. સૌથી મોટામાં મોટું ત્રસ્કાય જીવની એક્ઝામ્પલ છે દ્વિદળ. આપણા જૈન ધર્મમાં કહે છે કે દ્વિદળ એ મોટામાં મોટું પાપ છે અને એ મોટામાં મોટું ત્રસ્કાય જીવની હિંસા છે. હવે પહેલા આપણે જાણીએ કે દ્વિદળ શું છે. નાના છોકરાઓ કહેશે, મમ્મી દ્વિદળ એટલે શું? તો ઇન શોર્ટ સમજાવવા માટે, જ્યારે આપણે કઠોળ અને દહીં, કાચી દહીંને મિક્સ કરીએ અને એનું જે કોમ્બિનેશન બને છે, એ જ્યારે એ કોમ્બિનેશન આપણા લાળને એટલે આપણી જે સલાઈવા હોય, મોઢાના સલાઈવા કે લાળને જ્યારે ટચ થાય, જ્યારે આપણે ખાઈએ, તો એનામાં જે જીવ ઉત્પન્ન થાય છે, અસંખ્ય જીવો અને લિટરલી એવા જીવો જે આપણે થોડુંક જોઈ પણ શકીએ, એ જીવો ઉત્પન્ન થાય, અસંખ્ય રૂપમાં ઉત્પન્ન થાય છે. અને એ આપણે જ્યારે ખાઈએ, કન્ઝ્યુમ કરીએ, જ્યારે આપણે મોઢાથી જાય છે નીચે, એમાં આપણે ઘણું 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 પાપ લાગે છે. હવે દ્વિદળને હું એકદમ સિમ્પ્લિફાય કરીશ, તમને હું એક એક્ઝામ્પલ આપીશ. એ એકદમ એક સાચું એક્ઝામ્પલ છે, એ સ્ટોરી જે છે એ હકીકતની ઘટના છે. એક મુસ્લિમ માણસ હતો, એ એક બીચ પર, એટલે આપણે કહીએ જુ બીચ કે કોઈ પણ જ્યાં દરિયા કિનારે હતો, એ સાંજે એના 3 કૂતરાઓને લઈને ફરવા લઈ જતો રોજ. અને ત્યાં આપણા એક જૈન માણસ બેઠતા હતા રોજ અને જોતા હતા. આ માણસ શું કરે છે, રોજ 3-3 કૂતરાઓને લઈ આવે છે અને કાંઈક તો બી એ મિક્સ કરીને એ લોકોને ખાવા આપે છે અને એ લોકો ખાય છે. આ છે શું? એક દિવસ થયો, બીજો દિવસ થયો, પછી થર્ડ ડે એને બહુ જ ઉત્સુકતા જાગી કે હું એને પૂછીશ કે એ કૂતરાઓને શું આપે છે ને એ લોકો શું ખાય છે. તો એને મુસલમાને એ માણસને કીધું, અરે મેં ક્યા કરતા હું ના, ચને કા આટા ઉસમે દહીં મિક્સ કરકે ઇધર લેકે આતા હું, ફિર ઇધર આકે હી મેં મેરે મુંહ કી થૂક હોતી ના ઉસમે થૂક દેતા હું, જે આપણી સલાઈવા છે ઉસમે મેં ઇતના થૂકતા હું કે 10 મિનિટ કે બાદ મેં આપ ઉદમે લોટ એસે ના ઉત્પુત હોતે હુએ આપ જીવ દેખેંગે, ઓર વો જીવ કો વો લોગ એક એક કરકે વો તીનો કુત્તે ચાટતે હૈ ઓર દેખો કિતને મઝે સે ચાટતે હૈ. તો એ માણસ ને યકીન નહીં થયો, બિલીવ નહીં થયું કે એવું કઈ હશે. તો એને શું કર્યું, ઘરે જઈને પોતે એક એક્સપેરિમેન્ટ કર્યું. એને દહીં લીધી, એમાં ચણાનો લોટ નાખ્યો અને એને હલાવીને જોયું, અને પછી એમાં થોડી સી આપણી પોતાની લાળ નાખી દીધી. એ એક્સપેરિમેન્ટ સાચે કહું તો બધાને જ કરવા લાયક છે. તમે પોતે તમારા આંખોથી જુઓ એમાં શું થાય છે. એને 10 મિનિટની વાત જોઈ, 10 થી 15 મિનિટનું એને જોયું અને એને પોતે જીવ એમાં કેટલા નાના 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 સ્મોલ 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 જીવ ઉત્પન્ન થતા હતા. અને એ હેરાન થઈ ગયો એ માણસ. એ માણસે કીધું કે માય ગોડ, આટલા જીવો ઉત્પન્ન થાય છે ને એ આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ, એટલે કે કેટલા જીવોની હિંસા થાય છે.
કેટલા જીવ એમાંથી મતલબ યુ નો મરણ પામે છે મારા શરીરમાં, હું એનું નિમિત્ત બનું છું. તો એને બહુ જ ખરાબ લાગ્યું. એને ઘરે જઈને આ વાત એમના બધા ફેમિલી મેમ્બર્સને કરી, અને એને એ લોકોએ એ દિવસથી દહીં અને કઠોળ મિક્સ કરવાનું બંધ જ કરી દીધું. હવે એમાં ઘણી એક્ઝામ્પલ્સ છે. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે કઢી બનાવતા હોઈએ, ખાસ કરીને આઠમ પાકીને આપણે ખીચડી કઢી ખાતા હોઈએ અથવા કઢી રોટલો ખાતા હોઈએ, હવે કઢીમાં જનરલી આપણા મમ્મી શું યુઝ કરતા હોય કે છાશને, એમાં છાશમાં એટલે છાશ ઇઝ અ ફોર્મ ઓફ દહીં ઓનલી, એમાં આપણે ચણાનો લોટ નાખીને મિક્સ કરીને મસ્ત વઘાર કરીને ખાઈએ અને પછી આપણે એકદમ સારી રીતે ખાતા જઈએ. ત્યારે તો આપણે દેખાય નહીં જીવ, બીકોઝ આપણા લાડને લાગી નથી. પણ ધ મોમેન્ટ આપણા મૂળ મોઢાના લાડને લાગે છે આ જીવ, ત્યારે આપણે અંદર એ જીવ વયા જાય છે, આપણે દેખાતા પણ નથી. તો હવે એનું ઓપ્શન ને સોલ્યુશન શું? હવે અમુક લોકો, અરે જૈન ધર્મમાં હવે બે માન્યતાઓ છે. અમુક કે છે લોકો કે અગર તમે દહીંને કે છાશને ગરમ કરી લો, અથવા તમે કાચું દૂધ નહીં એકદમ ગરમ કરેલા દૂધના ગરમ દૂધમાં તમે મેરણ નાખો છો તો એનાથી તમારે દ્વિદળનું દોષ ન લાગે. અને એક બીજી માન્યતા છે એ એમ પણ કહે છે કે કાચું હોય કે પાકું દૂધ હોય, કે દહીં ગરમ કરેલી હોય કે ન હોય, પણ થોડાક તો ચાન્સીસ છે જ કે આપણે એનું દોષ લાગે છે, કે એમાં જીવ ઉત્પન્ન થાય જ છે. તો હવે એ આપણા ઉપર છે કે આપણે એમાં દહીંમાં કરવી છે કે બીજી રીતે કરવી છે. હવે આજે હું તમને એના જ એક ઓપ્શન્સ આપીશ કે આપણે એને કેવી રીતે મોડિફાય કરી શકીએ. આપણે દહીં અને કઠોળ મિક્સ કરવાના, અમુક ગરમ દહીં પણ મિક્સ કરીને જે આપણે કઠોળમાં નાખે છે એમાં અમુક લોકો કે છે જીવ ઉત્પન્ન ન થતા, પણ એકચ્યુઅલીમાં થતા જ હશે, પણ આપણે ડાઉટ છે. તો આપણે ડાઉટવાળું કામ પણ કેમ કરવાનું? આપણે શું કરવાનું? એનું અધર ઓપ્શન ગોતવાનું. આપણે છાશના બદલીમાં પાણી નાખી શકીએ. તો જે ખટાશનો ભાગ છે આપણે લીંબુ નાખી શકીએ એના અંદર, અધરવાઇઝ આપણે કોકમ છે થોડું એ નાખી શકીએ, તો પણ કરી એટલે મતલબ કઢીનું ટેસ્ટ એવું જ આવે. અધરવાઇઝ કોઈને તો અગર દહીંનું જ કઢી ખાવાની છે કે છાશની જ કઢી ભાવે, તો એમાં તમે શું કરી શકો છો, કઠોળ વાપરવા કરતાં આપણું નોર્મલ જે ઘઉંનું લોટ છે એ તમે વાપરી શકો છો અને એની તમે કઢી બનાવી શકો છો. સ્ટાર્ટિંગમાં તમારે થોડુંક આ મોડિફાય કરવા ડિફિકલ્ટ થશે ટેસ્ટને એડજસ્ટમેન્ટ, બીકોઝ આપણે વર્ષોથી, પૂર્વજોથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે દહીં અને છાશની જ, એટલે છાસ અથવા દહીં અને કઠોળની જ આપણે કઢી ખાઈએ છીએ. પણ મારા ખ્યાલથી આજે આપણે એક નાનું ચેન્જ લઈએ, એમાં બધાને જ વિચારવા જેવું છે આ ચેન્જ. આપણે કેમ ના લઈ શકીએ? અને તમારા મનમાં તમે અગર ઠાણી લો ને કે આવું જ આપણે કરવું છે, તો ઓટોમેટિકલી તમને આ ટેસ્ટ ગમશે. તો દહીં વડા ખાવાથી એટલું મોટું પાપ છે, એટલું પાપ છે, બીકોઝ દહીં વડામાં કઠોળ અને દહીં મિક્સ જ થાય છે. તમે ભલે ગરમ કરેલી દહીંમાં પણ કહે છે કે થોડાક તો જીવ આપણી લાર પડે ત્યારે ઉત્પન્ન થાય જ છે, તો આપણે એ રિસ્ક નહીં લેવાનું અને દહીં વડાને મોટામાં મોટું જે દ્વિદળ છે એને અભક્ષ વસ્તુ કહેવામાં આવ્યું છે. આપણી બધાની ફેવરેટ આઈટમ છે મને ખબર છે. આજનું આ સેશન સાંભળીને ઘણા લોકોને લાગશે એવું કે આ શું કે છે, દહીં વડા તો આપણે લગ્નમાં જઈએ, જૈનોના લગ્નમાં દહીં વડા ન હોય એવું તો બને જ નહીં. કાં સાંજે કાં સવારે જનરલી તો રાખે જ, એટલે 100 લગ્નોમાંથી 80 લગ્નો 90 લગ્નોમાં તો હશે જ. આ કેમ ના પાડે છે? એ જ શરમજનકની વાત છે કે આપણે પોતે જ આપણા લગ્નોમાં અભક્ષ વસ્તુ વાપરીએ છીએ. તો આપણે બીજાને શું શિખામણ આપી શકશું, બીજાને શું કહી શકશું? એ બહુ દુઃખની વાત છે કે આપણે પોતે જ એને ફોલો નથી કરી રહ્યા, તો આપણે દુનિયાને શું ફોલો કરાવશું? દુનિયા તો છોડો, ઘરવાળાને કેવી રીતે વાળશું? પણ હવે એ તમારા મનમાં એવું ફિલિંગ આવી જોઈએ નેક્સ્ટ ટાઈમથી કે તમે દહીં વડા ખાવ ને, એનું દોષ ઇઝ ઇક્વલ ટુ માંસનું દોષ, એટલે કે નોનવેજ ખાવાનું દોષ, એટલું જ છે. તમે કહો છો મેં નોનવેજ નહીં ખાતા હું, પણ દહીં વડા જેમાં અનંત ત્રસ્કાય જીવ ઉત્પન્ન થાય છે એના, એ માંસ ખાવા જેટલું જ પાપ છે.
હવે આ ત્રસ્કાય જીવમાં એક હતું દ્વિદળ એટલે કે દહીં વડા એટલે કે મિક્સચર ઓફ કઠોળ અને ચના આટા ઓર એની અધર દહીં અને એની અધર કઠોળ. હવે એમાં બીજી કઈ કઈ વસ્તુ આવે છે ત્રસ્કાય જીવમાં, એટલે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં? એક તો પ્રોપર માંસ, જે આપણે તો ખાતા જ નથી, નોનવેજ આપણે એનાથી બચી ગયા. એક આવે છે અંડો. આજકાલ બધા છે ને ડોક્ટર્સ પણ અમુક અમુક કહે છે અરે વેગન ખાવાનું. વેગન એટલે શું? એગન એટલે કે એ લોકો અંડો ખાય, વેજીટેરિયન છે પણ અંડા પણ ખાય. ઓકે, ડોક્ટર્સ કહે છે તમે અંડા ખાઓ, પ્રોટીન તમારું બહુ વધશે, તમારા મસલ બિલ્ડ થશે. એસ્પેશલી એ આજકાલના જમાનાઓના જે છોકરા છે, લાઈક ઇન જીમમાં જાય, બોડી બિલ્ડિંગ કરે, ફિટનેસ રહે. હવે નાના નાના છોકરાઓ છે જે સ્પોર્ટ્સમાં પાર્ટ લે છે, લાઈક ઇન સ્વિમિંગ છે, પછી બાસ્કેટબોલ, ફૂટબોલ, જેમાં વિગરસ મસલ એક્ટિવિટી, જેમાં બહુ શક્તિ જોઈએ છે. તો એ લોકોના કોચિસ, એ લોકોના ટ્રેનર્સ પણ કહેતા હોય છે કે તમે આપ અંડા ખાના શરૂ કર દો તો આપકા પ્રોટીન બઢ જાયગા, આપકા પરફોર્મન્સ તો બેસ્ટ હોગા. આપણે હમણાં પિક્ચરમાં પણ જોયું હતું ને દંગલમાં, આમિર ખાનની બે છોકરીઓ હોય છે એમાં, અમારું શું ફેમસ છે બોક્સર, આઈ મીન આઈ ફોરગોટ ધ નેમ, પણ એ જે બોક્સર્સ છે ફેમસ, એ લોકોને શું નોનવેજ ખાવામાં આપતા હતા સ્પોર્ટ્સ માટે. ડોક્ટર્સ એને એન્કરેજ કરે છે, એટલે આપણામાંથી પણ ઘણા એવા લોકો છે જે ખાલી યુનો ફિટનેસ માટે એગનું કન્ઝમ્પશન કરે છે. પણ ખરેખર કહું ને એ એકદમ સારી વાત નથી. એના ઓપ્શન્સ પણ છે બીજા. આપણા જે કઠોળ છે એમાં જે હાયેસ્ટ ન્યુટ્રિટિવ કઠોળ છે, રાજમા છે, ચણા છે, અગર એનું કન્ઝમ્પશન આપણે એકદમ રાઇટ માત્રામાં અને ડેલી પ્રોપર બોડીને જોઈને ખાતા હોઈએ, ઇટ્સ બોડી વેટ પ્રમાણે એનું કન્ઝમ્પશન હોય, અગર એ આપણે પ્રોપરલી કન્સલ્ટ કરીને ખાઈએ, તો એનાથી પણ આપણા એટલા જ પ્રોટીન્સ આપણે મળે છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? એના ઉપર એટલું રિસર્ચ નથી થયું, અને એક પર રિસર્ચ થયું છે બીકોઝ આ બધા રિસર્ચ છે ને ઇન્ડિયામાં ઓછા થાય છે અને બહારગામ વિદેશ દેશમાં વધારે થાય છે. તો એ લોકો તો ઓબ્વિયસલી અંડા ખાવાના જ છે, એ લોકો માંસ તો ખાવાના જ છે. તો એ લોકો આમ રિસર્ચ કરીને, થિયરી કરીને પ્રૂવ કરી દે છે કે આટલું અંડા ખાવ તો આટલું પ્રોટીન મળે, આ ખાવ તો આટલું પ્રોટીન મળે. કઠોળ ઉપર પણ રિસર્ચ થઈ છે પણ એટલી નથી થઈ બીકોઝ એ લોકો એટલું એમને ધ્યાન નથી આપ્યું, એ લોકોનું કન્ઝમ્પશન ઓછું છે કઠોળનું. અને આપણા જૈન ધર્મમાં તો કઠોળ ઇઝ ધ બેઝ, આપણે એના વગર તો રહી ન શકીએ. તો હું તમને આજે બધાને એકદમ પ્રેમથી વિનંતી કરું છું કે તમે પણ, જે પણ તમારા આજુબાજુ લોકો હોય, તમે જાણતા હોય કે જે અંડા ખાતા હોય, એને જે આપણા જૈન હોય કે યુનો, એમને કહો કે અંડા કરતાં પણ આપણા કઠોળમાં પણ એવા ન્યુટ્રિયન્ટ્સ છે, એ તમે પ્રોપર ન્યુટ્રિશનિસ્ટને કન્સલ્ટ કરો અને તમે એના ઉપર એક ખાઈને તમારી ફિટનેસ બનાવો. એક ખાઈને તમે સ્પોર્ટ્સમાં જીતી શકો છો એવું કાંઈ નથી, એના ઉપર તમે જરૂર વિચારજો આ વાત પર. ત્રસ્કાય તો હવે હું છું, હતી ત્રસ્કાય જીવોમાં ત્રસ્ઘાત, એમાં હતું આ માંસ નહીં ખાવાનું, દ્વિદળ નહીં ખાવાનું, અંડા નહીં ખાવાનું, પછી પંચધાવર ફ્રૂટ્સ હોય છે જેમાં બહુ અસંખ્ય બીજો હોય છે, એક્ઝામ્પલ અંજીર છે, એ પણ આપણે નથી ખાવાનું. ઘણી અફસોસની વાત છે કે આપણામાં આજકાલ અંજીરની મીઠાઈઓ લગ્નોમાં બહુ જ મળે છે, અંજીરનું મીઠાઈ, 30% ઓફ ધ વેડિંગ ઇઝ હેવિંગ ધીસ થિંગ કે અંજીર આપણે વાપરીએ છીએ, દૂધમાં નાખીએ તો હિમોગ્લોબિન વધે આમ તેમ. અંજીરના બદલે ખજૂર વાપરો તો પણ હિમોગ્લોબિન મળશે. એટલે આપણા પાસે અગર આપણે આંખ ખોલીએ ને આજુબાજુ બરાબર જોઈએ તો આપણા પાસે એના ઓપ્શન્સ ઘણા છે કે આપણે અંજીરના બદલીમાં ખજૂર ખાઈએ, અને બીજા પણ ઘણા ઓપ્શન્સ છે જે આપણે ખાઈ શકીએ છીએ. તો પ્લીઝ આજે જે કહું છું એ નાના નાના ચેન્જીસ તમે પોતે જ તમારા ઘરથી લાવો. કેમ તમને વિદેશી પ્રોડક્ટ્સ પર તમને ખાવામાં એટલું ઇન્ટરેસ્ટ છે? નહીં ખાઓ, ભગવાને અંજીરમાં ના પાડી છે, એ બહુ જીવનું જે અંજીરમાં ઘણા બીજ હોય છે, એનું કેટલું પાપ લાગે ને કેટલા કીડા ફરતા હોય છે. ઘણી વાર આપણે જોયું છે કે વેટ અંજીર હોય એમાં કેટલા કીડા ફરતા હોય છે. પછી કેમ ખાવાનું? છોડી દો ને, એના વગર પણ આપણા માટે ખાવા માટે બીજી ઘણી બધી વસ્તુ છે, અને છોકરાઓને ટેસ્ટી જોતું હોય તો એના માટે પણ ઘણી ટેસ્ટી વસ્તુ છે આ છોડીને, પણ થોડીક આપણે એના માટે મહેનત કરવી પડશે. અને કેમ મહેનત નહીં કરવાનું?
આપણે તો આપણા છોકરા માટે જ મહેનત કરવાની છે ને, આ જૈન ધર્મના સંસ્કાર આપણા છોકરાઓમાં આપણા પરિવારોમાં આવે એ જ તો મોટી વાત છે. તો લેટ્સ ટ્રાય સમથિંગ ન્યૂ એન્ડ ગેટ ધ ચેન્જ ઇન આર જનરેશન. એટલે આપણા બધામાં થોડું કંઈક ચેન્જ લાવીએ. આ હતી ત્રસઘાતની વસ્તુઓ. હવે સેકન્ડ જે અભક્ષ છે એ છે બહુઘાત, એટલે અનંત સ્થાવર જીવોની ઘાત. હવે અનંત સ્થાવર જીવો એટલે શું એ તો મને ખબર જ નથી. પહેલા તો આ નામ યાદ રાખવામાં મને તકલીફ પડશે. અનંત સ્થાવર અથવા કે બહુઘાત એટલે બહુ જીવોની ઘાત થાય. હવે એમાં સૌથી સિમ્પલ આપણા બધા જ એકેન્દ્રિય જીવો આવે છે. એક્ઝામ્પલ પૃથ્વીકાય એટલે કે અર્થના જીવો, અપકાય એટલે કે જળના જીવો, વાયુકાય એટલે કે હવાના જીવો, ત્રસ તેવુકાય એટલે કે અગ્નિના જીવો, અને વનસ્પતિકાય એટલે કે પ્લાન્ટ્સના જીવો. એમાં પણ અંદર ઘણા ઘણા ડેફિનેશન્સ ડિવિઝન્સ છે પ્લાન્ટ્સમાં પણ, એટલે પણ એનામાં આપણે ડીપ નથી જતા. પણ એટલે કે એકેન્દ્રિયના જે પણ જીવો છે, નિગોદના એકેન્દ્રિયના, એ બધા જ એમાં આવી જાય છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે, કંદમૂળ, જે આપણે કાલે સાંભળ્યું. આપણું કાલનું જે સેશન હતું એ આપણે કહીએ છીએ કંદમૂળ કેમ નહીં ખાવાનું, એ તમને મેં એક્સપ્લેન કર્યું હતું. તામસિક આહાર, તામસિક આહાર ને કંદમૂળ એટલે કે બહુઘાત જીવો સ્થાવર એ આપણે નહીં ખાવાના. એ જમીનમાં ઉગે છે, એ અંધકારમાં ઉગે છે જ્યાં સૂર્યની પ્રકાશ પણ પહોંચતી નથી. તો ઘણા બેક્ટેરિયાઝ એક્ટિવેટ થઈ જાય છે અને અસંખ્ય જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. એટલા માટે આ હતું બહુઘાત, એ આપણે પણ એનું કન્ઝમ્પશન નથી કરવું, કંદમૂળ. હવે નેક્સ્ટ કેટેગરી, ત્રીજી કેટેગરી આવે છે કે નશાકારક પદાર્થો. એ તો આપણે ખાતા પીત કરતા જ નહીં હોય. નશાકારક પદાર્થો શું કરે, આપણામાં છે ને બહુ બધું પ્રમાદ લઈ આવે, આળસ લઈ આવે. એટલે કે દારૂ છે, ગંજા છે, પછી ભાંગ છે, અફીમ છે, એ વસ્તુ જે બધામાં નશા થાય ને એ નશાકારક વસ્તુ છે, એ આપણામાં બહુ જ આળસ લઈ આવે. તો આપણે એને કેમ કન્ઝ્યુમ કરવાનું, આળસ કરીએ તો આપણું જ નુકસાન છે ને, તો એ પણ આપણે કન્ઝ્યુમ નહીં કરવાનું. મદિરા છે, એ બધું એમાં આવે છે. આ હતી થર્ડ કેટેગરી. હવે ફોર્થ કેટેગરી છે અનિષ્ટ વસ્તુઓ. એટલે અનિષ્ઠ એટલે કે જે ભક્ષ છે, એટલે એમ તો એ સારા છે, પણ જે આપણા શરીરને એ ટાઈમ પર સૂટ ન થાય તો એને પણ અભક્ષ કહેવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનથી સાંભળજો કે આ અનિષ્ટ વસ્તુ એટલે જે વસ્તુ ભક્ષ છે, જે ખાવા લાયક છે, પણ આપણા બોડીને અગર એ સૂટ નથી કરતી તો આપણે એને નથી ખાવું. ફોર એક્ઝામ્પલ, જેને કફની પ્રકૃતિ હોય, જેને શરદી કફ રહેતું રહે, એ લોકોને દહીં નહીં ખાવાની, એના બોડી માટે સારી નથી. એટલા માટે એને કલ્પે નહીં, એટલા માટે એ માણસને એ અભક્ષ છે. અને બીજા પણ એવા ઘણા એક્ઝામ્પલ્સ છે જે અભક્ષ સારા છે પણ ન ખવાય. એક્ઝામ્પલ, કોઈ પણ વસ્તુ છે જે એકદમ એનું ટાઈમ થઈ ગયું છે, એનું કાળ ખતમ થઈ ગયું છે અને એકદમ એ ખરાબ થતી જાય છે અને પછી આપણે એને કન્ઝ્યુમ કરીએ તો એ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તો એ નુકસાન જે પહોંચાડે છે એ આપણા માટે ત્યારે અભક્ષ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, બધા વસ્તુઓનું વાપરવાનું એક કાળ હોય છે, આપણે ખબર હશે. ફોર એક્ઝામ્પલ, આપણે જે અનાજ ચાલે એ 7 દિવસ ચાલે, એટલે અલગ અલગ સિઝનમાં અલગ અલગ એને બધા વસ્તુઓનું કાળ હોય છે. એમાં અગર પાણી એડ કરી લઈએ લોટ તો કેટલા કલાક ચાલે, એનું એ તમને હું પછી એક્સપ્લેન કરીશ. પણ એ સારી વસ્તુઓનું જ્યારે એનું સારું ટાઈમ ખલાસ થઈ ગયું અને એ સડી જાય, ખરાબ થતી જાય, અને ત્યારે આપણે કન્ઝ્યુમ કરીએ, એને અનિષ્ટ અભક્ષ કહેવામાં આવે છે. ઓકે, અને હવે પાંચમી વસ્તુ છે અનુપસેવ્ય. અનુપસેવ્ય એટલે કે શું, જે આપણાને સેવન કરવામાં ઉચ્ચ મતલબ પ્રોપર નથી, આપણે સેવન કરવામાં ઉચિત નથી, એને અનુપસેવ્ય કહેવાય. જે મોટા મહાપુરુષો કે સારા માણસ આપણે કહીએ ને, પર્સનાલિટી વાળા, એ લોકો પણ ન સેવે એ વસ્તુઓ, પણ અગર આપણે સેવીએ તો એને અનુપસેવ્ય કહેવામાં આવે છે.
જેમ કે એક્ઝામ્પલ આપણે આપણી જ થૂક ગળી જઈએ, આપણે જ્યારે થૂક આવે પણ આપણે જોઈએ કે કાંઈ છે નહીં બીજા આજુબાજુમાં ફેંકવાનું, આપણે શું કરીએ, આપણી આપણી જ ગંદગી આપણા પેટમાં નાખી દઈએ છે. એટલે અનંત ત્રસ્કાય જીવોની ત્યાં ઉત્પન્ન થાય છે, તો એ અનુપસેવ્ય છે. પછી આપણે પાન ખાતા હોઈએ, એકચ્યુઅલી પાન પણ કન્ઝ્યુમ કરવાનો આપણને સમય હોય છે, એની થૂક આવે એ આપણે અંદર લઈ લઈએ, એને અનુપસેવ્ય કહેવામાં આવે છે. પછી આપણે બહુ જ ખાંસી ઉધરસ આવતી હોય અને કફ આવે છે પણ આપણે કઈ જગા ન મળે ને આપણે સીધું એને પેટમાં લઈ લઈએ, એ પણ અનુપસેવ્ય કહેવામાં આવે છે. એટલે કે સમવેર આ એક બેડ હેબિટ છે કે આપણે જે ગંદી વસ્તુઓ આપણા પોતાના અંદર જ મૂકી દઈએ છીએ ફરીથી, એ સારી હેબિટ ના હોય અને એ ખરેખર આપણા બોડી માટે પણ સારી નથી. એટલા માટે એ આપણે અભક્ષ થઈ જાય છે. અભક્ષનું ડેફિનેશન એ પણ છે જે આપણા શરીરને ખરાબ કરે છે, એ તો આ પણ અલ્ટિમેટલી આપણા શરીરને ખરાબ કરે જ છે ને. આપણે ક્યારે નાનો છોકરો રમતું હોય, 4-6 મહિનાનો છોકરો હોય, હવે એ પોતાની મારે રમતું હોય અને એને પોટી પણ કરી દીધું હોય, એના હાથ પોટીમાં વયા ગયા હોય અને બચ્ચાઓને તો આદત હોય મોઢામાં બધું નાખવાની, આપણે એને અલાઉ કરીએ છીએ એ ગંદી વસ્તુ મોઢામાં નાખવાની? નહીં ને, ઇટ ઇઝ નોટ રાઈટ કે આપણું જ કચરું કે બીજા કોઈનું કચરું આપણે પોતે જ ખાઈએ, એ અભક્ષ કહેવામાં આવે છે. તો અનુપસેવ્ય તમે યાદ રાખો એકદમ સિમ્પલ છે, જે પણ ગંદગી વસ્તુ આપણી બોડીની છે એ જ આપણે ફરીથી કન્ઝ્યુમ કરીએ, એને અનુપસેવ્ય કહેવામાં આવે છે. તો આઈ હોપ કે આ જે તમારા અભક્ષ વસ્તુ હતા એ તમને એના ડિવિઝન્સ ક્લિયરલી સમજાઈ ગયા. હવે એમ જોવા જોઈએ તો અનંત અભક્ષ વસ્તુઓ છે, પણ આપણા જૈનિઝમમાં મેજર કેટેગરીઝ આપી છે, જે હમણાં મેં તમને કીધી 5 ડિફરન્ટ કેટેગરીઝ. એ 5 ડિફરન્ટ કેટેગરીઝમાં 22 એવી અભક્ષ્ય વસ્તુ આવે છે, જેને જેના બારામાં હું તમને હમણાં જસ્ટ એક લિસ્ટ આપી દઈશ. એક્ઝામ્પલ, ઓલા. ઓલા એટલે કે ઓલા જે આપણા વરસાદમાં જે ગોલા પડે ને બરફના, એ એ આપણે ખાવાનું ઉચિત નથી, એ અભક્ષ્ય છે. દહીં વડા, જેમ મેં તમને કીધું ત્રસઘાત છે, એ અભક્ષ્ય છે. પછી રાત્રિ ભોજન, એમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે બીકોઝ સનલાઇટ હોતી નથી, તો એ તમારે માટે અભક્ષ્ય છે. પછી બહુ બીજના જે ફળો હોય છે, લાઈક ઇન સીતાફળ છે, પછી અંજીર, મેં તમને એક્ઝામ્પલ કર્યું, એમાં તમે ડિફરન્ટ ક્લાસિફિકેશન છે, એ તમે બહુ બીજવાળા ફળ ખાઓ તો એ અભક્ષ્ય છે. પછી રીંગણા ખાઓ, એમાં ઘણા સૂક્ષ્મ નાના જીવો છે, એ અભક્ષ્ય છે. એમ જોવા જઈએ તો કોલીફ્લાવર અને કેબેજ પણ આપણે ચાલે નહીં, પણ એમાં એક ટાઈમ હોય છે કેબેજનું, આપણે જે ઠંડીની સીઝનમાં કન્ઝ્યુમ કરી શકીએ, પણ એકચ્યુઅલીમાં તો એમાં પણ નાના નાના જીવ અનંત હોય છે જે આપણે દેખાતા નહીં હોય ને બરાબર, આપણે જ્યારે સમારી ત્યારે નહીં જોઈએ, તો એના કારણે ન ખાઓ તો એના માટે બેટર છે. પણ રીંગણા અભક્ષમાં આવે છે. પછી આપણે જે આચાર ખાઈએ છીએ એ 24 કલાકથી વધારે એકચ્યુઅલી ચાલે જ નહીં, આપણા જે આચારો છે, પણ આપણે 2 મહિના 1 વર્ષના જૂના પણ આચાર ખાઈએ છીએ, એ પણ અભક્ષમાં આવે છે. પછી અમુક ઝાડ છે, લાઈક ઇન વડ છે, પીપળ છે, ઉમર છે, કઠમૂળ છે, એના બધા જે પાંદડા હોય એ પણ આપણે ન ખાઈ શકીએ, આપણા માટે અભક્ષ છે. પછી જે ફળ આપણે ક્યારેય જોયું ન હોય, અણજાણતું ફળ હોય, ફ્રૂટ, ઓકે, એ પણ આપણે નહીં ખાવાનું, એ પણ આપણા માટે અભક્ષ્ય છે. બીકોઝ આપણે ખબર નથી એના અંદર શું છે, કેટલા જીવો છે, આપણે કઈ વસ્તુ ખબર ન હોય તો આપણે ટચ નહીં કરવાની. પછી કંદમૂળ ને મીટ્ટી, જે મીટ્ટીમાં ઉગે છે, એ અભક્ષ્ય છે. બરફ વસ્તુ છે એ અભક્ષ્યમાં આવે છે. પછી વિષ ફળ કે ધતુરા છે, એ જે ઝેરીલા પદાર્થ છે, એ તો ઓબ્વિયસલી આપણે નથી લેવાના, એમાં પોઈઝન છે, પણ એ પણ અભક્ષ્ય છે બીકોઝ આપણે એનાથી મરી જશો. પછી માંસ, મદીરા, માખણ, મધ, આ બધા અભક્ષમાં આવે છે. પછી ચલિતરસ. ચલિતરસ એટલે કે શું, જે એકદમ સડી ગયા હોય, જે એકદમ જ સડેલું સડેલું માલ હોય એ આપણે ખાઈએ, એ અભક્ષ છે. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં મેંગોની સીઝન છે, કેરીની આપણે ખાતા હોઈએ રોજ, અને એક દિવસે થોડી કેરી ખરાબ પણ આવી ગઈ તો પણ આપણે ચલો ને થોડું સમારી લીધું એને, ખાઈ લીધું, તો એમાં જે સડેલું પાર્ટનું આપણે જે કન્ઝમ્પશન કરીએ છીએ એ આપણા હેલ્થ માટે સારું નથી, એટલા માટે એ પણ અભક્ષમાં જ આવે છે. તો બહુ સિમ્પલ કરવા આપણે આજનું જે હમણાંનું સેશન છે કે અભક્ષ હું શું ખાઉં શું નહીં ખાઉં, આ અભક્ષ 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 આ શું છે, તો એકદમ સિમ્પલ કરવા માટે લાસ્ટમાં હું કહીશ કે તમારી જે બોડીને પ્રોપર સૂટ નથી કરતો
તમારા બોડીની ફંક્શનિંગ ને એ હેલ્પ નથી કરતો, અને તમારું માઇન્ડને કંટ્રોલમાં ન રાખે, તમારા બોડીમાં જે સડાવો લાવે એ બધી જ વસ્તુઓ અભક્ષ છે. હવે મેઇન આજના જનરેશનનું પોઈન્ટ શું છે ખબર છે? આપણે જે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાઈએ છીએ એ અભક્ષ છે. સેકન્ડ, આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એ તો 110% અભક્ષ છે. અને એમાં છે શું? મતલબ ખાલી કાર્બોનેટેડ શુગર, ખાલી સાકરના એ લોકો આટલા પૈસા લઈને વિદેશીઓ છે, એ આખી છે. પણ એ કેટલામાં? 20, 30, 40 રૂપીઝ પ્રોફિટ કરે છે વિદેશીઓ કંપની આપણાથી. કોકોકોલા, કોઈ પણ એરેટેડ ડ્રિંક્સમાં શું હોય? ખાલી આપણું કાર્બોનેટેડ શુગર હોય છે. ખાલી એક સાકરના આપણે આટલા પૈસા આપી શકીએ? આપણે એટલા પાગલ થઈ ગયા છે એના પાછળ? તમે તો વિચારો કાંઈ, તમે પાઉંભાજી ખાઓ તો ઠંડુ આ કોલ્ડ ડ્રિંક્સ શું છે? એકદમ બકવાસ વસ્તુ છે, નુકસાનકારી વસ્તુ. હું સૌથી પહેલા તો કોલ્ડ ડ્રિંક ખાલી તમે આટલા પૈસા આપો છો, અને એ પણ સાકર તમારા હેલ્થ માટે એમ જોવા જઈએ તો સારું નથી. તો તમે કેમ ખાઓ છો? પોતાનું જ નુકસાન, પોતાની આજનું આપણે એટલા પડી ગયા છે, મીન્સ આપણે એટલા અંધ થઈ ગયા છે કે આપણે જયારે બિઝનેસમાં નફો થતો હોય, નુકસાન થતું હોય, એ આપણે કરીએ છીએ બિઝનેસ એવું? ના ને, જયારે થોડુંક પણ બિઝનેસમાં નુકસાન થઈ જાય તો ઘરવાળા આપણા ઉપર કેવા એકદમ તૂટી પડે, આપણે કેવા ડાઉન પડી જઈએ કે આટલું તમે નુકસાનનું કામ કર્યા જ કેમ, આપણું આ નુકસાન થયું તમે આટલા પૈસા નાખ્યા જ કેમ એમાં? એ પૈસા છે, પેપરની વેલ્યુ જે પેપરની વેલ્યુ છે, પણ આ શરીરની વેલ્યુ જ નથી. આપણા બોડીને જે નુકસાન કરે છે એના ઉપર તો આપણું ધ્યાન પણ નથી દૂર દૂરથી, પણ આપણા બિઝનેસમાં નુકસાન થયું એટલે કે વેરી બેડ કે આ કેમ થયું. પણ તમે રોજ રોજ તમે તમારું બોડીનું નુકસાન કરો છો, આ તમને કેવી રીતે કલ્પે છે? જરાક તમે તો વિચારો પોતાની મેળે, આ કલ્પે? તમે આવ્યા છો આ બોડી આ સંસારમાં શું લઈને આવ્યા છો? કાંઈ નહીં, પણ તમને જન્મ સેમાં મળ્યું છે? આ દેહમાં મળ્યું છે, અને તમે મરશો ત્યારે તમને આ દેહ આ સૃષ્ટિને પાછી આપી દેવાનું છે. તો કમસે કમ આ સંસારનું આપણે જે ભ્રમણ કરી રહ્યા છે એનું આ શરીર ભગવાને આપ્યું છે આપણે ઉપયોગ કરવા, કે આપણે આ ભ્રમણથી બહાર નીકળી શકીએ. તો શરીરને તો સાચવો, શરીરને સાચવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે શરીરને હમણાં નહીં સાચવો તો ક્યારે સાચવશો? તમે કહેશો હા, મેં પાયલબેનનું હમણાં લેક્ચર સાંભળ્યું જર્નિઝમનું, હવે હું કાલથી આ બધું જ ફોલો કરવાની છું, હું કાલથી ચોવ્યાર કરીશ, અભક્ષ વસ્તુઓનો ત્યાગ કરીશ, હું છે ને રેગ્યુલર મેડિટેશન કરીશ, સમય કરીશ. હું કરીશ, એ કરીશ ખરેખર ક્યારે આવવાનો છે એ તમે જુઓ. એ કાલે તો આપણે બધાને જ ખબર છે, કાલે ક્યારે પણ નથી આવવાનું. તો આજે હમણાંથી જ સ્ટાર્ટ કરો, હમણાંથી તમે જુઓ, ચેક કરો તમારા ઘરે શું શું એવી વસ્તુઓ છે કે તમે ખાઈ શકો છો અને નથી ખાઈ શકતા. ચેક કરો અને આ ટાઈમમાં બધું કાઢી નાખો, હવે નથી જોતું, હવે મને આજથી જ મારું એક નવું જીવન સ્ટાર્ટ કરવું છે. તો આ રિક્વેસ્ટ, મારી એક વિનંતી છે કે આપણે જૈનિઝમના પ્રિન્સિપલ્સને એટલા દિલમાં ઉતારીએ કે આપણે ચલો બીજાનું કંઈ સારું ન કરીએ પણ પોતાનું તો સારું કરી શકીએ. આજથી તમારા બધા ચેકિંગ બધા શરૂ કરી દો. તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો, કેટલું પીઓ છો, તમારું માઇન્ડ કેવું છે. જો અગર તમે સાત્વિક ફૂડ ખાશો ને, સારું ખાશો ને, જંક ફૂડ નહીં ખાઓ ને, તો તમારા વિચારો પણ એકદમ સારા હશે અને તમારું જીવન એકદમ આનંદમય અને પ્રેમમય રહેશે, તમને બહુ ગુસ્સો પણ નહીં આવે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું કે બહારની વસ્તુઓ કેમ નહીં ખાવાની, બીકોઝ જે બહારના જે વસ્તુઓ જે માણસ બનાવે છે એ શું વિચાર અને શું ભાવથી બનાવે છે, એને પૈસા કમાવા છે, પછી એ કેવી ગંદી જગ્યાએ બનાવે છે, એ કંઈ હાઇજીન એટલું ફોલો નથી કરતા અને કેવી રીતે કરે છે, ઇટ ઇઝ નોટ ગુડ. અને એ જ વસ્તુ જ્યારે આપણા ઘરની સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ બનાવતા હોય, પણ એમાં શુદ્ધતા તો હશે, એમાં પ્રેમ તો હશે, એ
એ જે વસ્તુ જે બનાવે ને એ બીજાને છે ને પેટ ભરવા માટે એ ભાવનાથી બનાવે છે, કે બધાને ભાવે, પેટ ભરાય અને શાંત થાય, તૃપ્ત થાય, આપણે એ ભાવનાથી બનાવીએ તો એમનામાં પણ શાંતિ આવે. પણ બહારના આપણે વસ્તુ જે ખાઈએ છીએ એમાં ક્યાં શાંતિ મળે છે? કેટલા વિકારો આપણામાં ઉત્પન્ન થાય છે. આપણે જોતા હોઈશું કે આપણે ન કારણ કેટલું બધા ઉપર ગુસ્સો કરીએ, એ કેમ, એ આપણા હાથે જ છે. સો આજેથી તમે એક વચન લ્યો કે હું જૈનિઝમના પ્રિન્સિપલ્સને એટલું દિલથી ફોલો કરીશ અને મને હેન્સ ફોરવર્ડ કોઈ સાયન્સ નથી જોતું મને પ્રૂવ કરવા, મને મારા મહાવીર પ્રભુ પર, એના વચનો પર એટલું વિશ્વાસ છે કે એને જે કહ્યું છે હું બ્લાઇન્ડ ફોલ્ડલી, આંખ બંધ કરીને પણ હું એમના વચનોના પાલન કરીશ, આચરણ કરીશ. બિકોઝ આ નાની નાની વસ્તુ તમે કરશો ને ત્યારે જ તમારું રિયલ શુદ્ધિકરણ થશે. તમે ખાવામાં પરહેજ રાખશો, પછી તમે ઉઠતા બેઠતા ચાલતા બધા ત્યારે ઝરણા પાલને, તમારું નેચર પણ બદલાશે ધીરે ધીરે અને તમારું જીવન પણ આખું પલટાઈ જશે. તો વાય નોટ, કેમ નહીં આપણે આજથી જ એ શરૂ કરીએ, નાના નાના સ્ટેપ્સ લેવા, અને બધાથી આપણે પ્રેમથી રહીએ, એ જ આપણું એક જીવન છે. સો હવે આ જૈનિઝમના બારામાં બસ હું એટલા કહેવા માંગુ છું કે તમને આ જે પણ સમજાયું છે એને હવે આચરણમાં લાવો અને આપણા ઘરને, આપણા પરિવારને, બધાને તૃપ્ત કરો અને બધાને સમજાવો, અને આ લોકડાઉનનો પીરિયડમાં એક નવી જિંદગીની શરૂઆત કરો, નવું લાઈફ સ્ટાર્ટ કરો. અને ખરેખર કહું ને બધાને, મેં તમે જે પણ કીધું છે એમાંથી હવે મેક્સિમમ લોકોને બધું ખબર જ હશે. મને હું જાણું છું કે તમારા જેટલા પણ છે લોકો, એ લોકોને તો ખબર જ હશે મેક્સિમમ. પણ મારું કહેવાનું મતલબ એ હતું કે મોટિવેટ કરવાનું, કે બધું ખબર છે છતાંય આજે મનમાં એ તમે જાગો, જાગૃત થાઓ કે મને રિયલી ચેન્જ કરવું છે, હું શું કરવા અહીંયા આવી છું, આ કેમ મને આ જન્મ મળ્યો છે, એના બારામાં તમે વિચાર કરજો ને રિયલી ચેન્જ કરજો, તમારું બધું સારું થશે. બસ મારી આજ વિશેષ છે. તો આજનું આ જે લેક્ચર છે, ટોપિક છે, એટલે કે અભક્ષ અભક્ષ ભક્ષ અભક્ષ, એ અહીંયા જ એન્ડ કરું છું. અને હજી એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે છે ને થોડુંક ટાઈમ થઈ જાય પછી તમારે જ જાતે તમે એનાલાઇઝ કરો કે તમારા બોડીને શું રિયલી સૂટ થાય છે અને શું નથી થતું. આજથી તમારું ચલો હોમવર્ક છે, આજે 15 એપ્રિલ છે, લોકડાઉન 3 મે સુધી છે, એટલે આપણા પાસે હજી 18 દિવસ છે. આપણે 18 દિવસમાં સૌથી મોટું કામ હોમવર્ક, બોડીને ઓબ્ઝર્વ કરો, માઇન્ડને ઓબ્ઝર્વ કરો કે તમને શું ગમે છે, શું સૂટ કરે છે, શું સૂટ નથી કરતું, એના ઉપર જ તમે ચાલો કે તમે કેવી રીતે તમે તમારા લાઈફમાં ચેન્જીસ લાવી શકો છો. બસ આ તમારું આજે બેઝ એકદમ મસ્ત થઈ જશે ને 18 દિવસમાં, તો તમારું આગળનું બધું એકદમ સુપર્બ જશે, ફેન્ટાસ્ટિક જશે. બસ ખાલી મોટિવેટ મોટિવેટ યોર સેલ્ફ ડેલી, રોજ પોતાને કહો કે આઈ વોન્ટ અ ચેન્જ એન્ડ આઈ એમ અ ચેન્જ. મને મારી જીવન પદ્ધતિ, જીવન શૈલી બધું બદલવાનું છે અને રાઈટ ટ્રેક પર જીવન જીવવાનું ચાલુ કરવાનું છે. સો હું આટલો જ કહીશ અને બધાને થેન્ક યુ અને ધન્યવાદ. હું આ સેશન અહીંયા જ અસ્ત કરું છું. કોઈને પણ કોઈ ક્વેશ્ચન્સ હોય એ પ્લીઝ તમે વોટ્સઅપ કરી લેજો, હું તમને બધાના આન્સર્સ મને જ્યારે ટાઈમ મળશે, અનુકૂળતા હશે, હું તમને ડેફિનેટલી આપી દઈશ. અને મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય એના માટે હું ક્ષમા માંગુ છું. ક્યારે મારાથી કાંઈક રોંગ કહેવાઈ ગયું હોય કે મારા કહેવાના ભાવ તમને એકદમ સારા ન લાગ્યા હોય તો એમના માટે હું બધાને મિચ્છામી દુક્કડમ કહું છું. ક્યારેક તમારે એકદમ કંટાળો પણ આવ્યો હશે તો એના માટે પણ હું સોરી તમને કહું છું. પણ એક જ વસ્તુ કહું છું કે જે પણ કીધું છે એમાંથી કાંઈ પણ તમે આચરણ લાવો, ચેન્જ યોર લાઈફ. આ લોકડાઉન કેમ આવ્યું છે? લાઈફને ચેન્જ કરવા આવ્યું છે. અને જર્નલિઝમમાં તો એવા એકદમ હજી કેટલા ડીપ પ્રિન્સિપલ્સ છે, હવે એ જ આપણે રોજ મતલબ આપણે આગળ વધશું એનાથી ને જોઈએ આપણું જૈનિઝમ શું છે. તો બધાને મારા અસ્તુ, પ્રણામ, લવ, ખૂબ 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 પ્રેમ, અને તમે તમારું જીવન એકદમ આનંદ અને પ્રેમમયથી વિતાવો એ જ મારી ભાવના.
અને એટલું યાદ રાખો, વી ડોન્ટ નીડ સાયન્સ ટુ પ્રૂવ જૈનિઝમ. આપણે સાયન્સની સાયન્ટિસ્ટની સોરી મારું કહેવાનું મતલબ એ છે, સાયન્ટિસ્ટની જરૂર નથી આપણે આપણું જૈન ધર્મ પ્રૂવ કરવા માટે. આપણું જૈનિઝમ જ સત્ય છે ને એ જ સાયન્સ જ છે. એના ઉપર અઢળ વિશ્વાસ રાખીને તમે આજથી ચાલજો. બસ, ધન્યવાદ. સુપ્રેમ લવ યુ એન્ડ પ્રણામ. થેન્ક યુ.